નમસ્કાર મિત્રો, વેદમય ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઇંગ્લિશ ગ્રામરમાં આજે આપણે ઇમ્પોર્ટન્સ એન્ડ યુઝ ઓફ ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુ વિશે માહિતી મેળવીશું. આ શબ્દો મિત્રો સ્પીકિંગ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુ. સૌથી પહેલાં આપણે મિત્રો ફ્યુ વિશે માહિતી મેળવીશું. થોડાક, નહિવત, ભાગ્યે જ એવા અર્થમાં વપરાય છે. તે નકારાત્મક અર્થ દર્શાવે છે. ફ્યુ સાથે આવતું નામ બહુવચન હોય છે. તે નામ ગણી શકાય એવું, એટલે કે કાઉન્ટેબલ હોય છે. હવે મિત્રો આપણે એક્ઝામ્પલ્સ જોઈશું. ઉપરના જે ચાર આપણે હાલ વાત કરી એ ચારેય નિયમોને આપણે જોઈશું તો આપણને ખબર પડશે, અને ફ્યુ મૂકવામાં, ખાલી જગ્યામાં ફ્યુ મૂકવામાં કોઈ તકલીફ પડશે નહીં. એક્ઝામ્પલ્સ: આઈ હેવ ફ્યુ રૂપીઝ સો આઈ કેન નોટ ગીવ યુ. મારી પાસે થોડાક જ રૂપિયા છે તેથી હું તને આપી શકીશ નહીં. પહેલી તો નકાર વાત છે કે થોડાક જ રૂપિયા છે એટલે આપી શકીશ નહીં, વાક્ય નકાર છે. બીજી વાત કરીએ આપણે ફ્યુ પછી આવતો શબ્દ બહુવચન હોય છે, એ કાઉન્ટેબલ છે. આ બધી વસ્તુઓની મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાની છે. ફ્યુ વુમેન કેન કીપ સિક્રેટ્સ. ભાગ્યે જ કોઈ સ્ત્રી ખાનગી વાત રાખી શકે છે. ફ્યુ પર્સન કેન રીચ ઓન ધ ટોપ. ભાગ્યે જ કોઈ વ્યક્તિ સફળતાના ઉચ્ચ શિખર સર કરી શકે છે. તો બાકીના બે વાક્યમાં જોઈશું તો ફ્યુ પછી વુમેન છે અને ફ્યુ પછી પર્સન છે, એટલે બંને બહુવચન છે, બંને કાઉન્ટેબલ એટલે ગણી શકાય તેવા છે. મિત્રો આ બાબતની ખાસ ધ્યાન રાખવાની છે. અને ત્રીજી વાત કે બંને નેગેટિવ મિનિંગ દર્શાવે છે. ઓનલી ફ્યુ પર્સન કેન સ્પીક ગુજરાતી. શહેરમાં ભાગ્યે જ લોકો ગુજરાતી બોલે છે. આઈ હેવ ફ્યુ ફ્રેન્ડ્સ. મારે ભાગ્યે જ મિત્રો છે. આઈ રીડ ફ્યુ બુક્સ. મેં ભાગ્યે જ પુસ્તકો વાંચ્યા છે. તો ત્રણેય વાક્ય જોઈશું તો નકાર અર્થ બતાવે છે, ભાગ્યે જ એટલે કંઈક વાંચ્યા નથી એવું જ બતાવે છે, અને ફ્યુ પછી આવતા વર્ડ્સ બહુવચન છે, અહીં ફ્રેન્ડ્સ છે, બુક્સ છે, અહીં પર્સન્સ છે, અને બીજી વાત કે એ ગણી શકાય તેવા છે. હવે મિત્રો આપણે અ ફ્યુ વિશે માહિતી મેળવીશું. થોડા ઘણા, ઓછા, થોડા પણ વધારે નહીં તેવા અર્થમાં વપરાય છે. તે હકાર અર્થ દર્શાવે છે. તેના સાથે વપરાતું નામ બહુવચન હોય છે. તે ગણી શકાય એવું, એટલે કે કાઉન્ટેબલ હોય છે. આ મિત્રો જોઈશું કે હકાર અર્થમાં વપરાય છે. થોડા ઘણા, થોડા પ્રમાણમાં એવું હકાર અર્થ દર્શાવે છે. તેની સાથે આવતું નામ પણ બહુવચન હોય છે અને કાઉન્ટેબલ હોય છે. એક્ઝામ્પલ્સ જોઈશું. આઈ હેવ અ ફ્યુ ફ્રેન્ડ્સ. મારે થોડાક જ મિત્રો છે એટલે થોડા છે એવું બતાવવા માટે, અને અ ફ્યુ પછી આવતો ફ્રેન્ડ્સ શબ્દ બહુવચન છે અને કાઉન્ટેબલ છે. મેગા બોટ અ ફ્યુ પેન્સ. મેગાએ થોડી જ પેનો ખરીદી. વિરલ આસ્ક્ડ મી અ ફ્યુ પઝલ્સ. વિરલે મને થોડા જ ઉખાણા પૂછ્યા. બાકીના બંને વાક્યમાં જોઈશું તો ફ્યુ પછી વપરાતો પેન્સ શબ્દ અને ફ્યુ પછી વપરાતો પઝલ્સ શબ્દ બહુવચન છે અને હકાર અર્થ દર્શાવે છે. અ ફ્યુ પર્સન્સ કેન સ્પીક ઇંગ્લિશ ઇન ગુજરાત. ગુજરાતમાં થોડા જ લોકો ઇંગ્લિશ બોલી શકે છે. આપણે જોઈશું કે અ ફ્યુ પર્સન્સ એ બહુવચન છે, કાઉન્ટેબલ્સ છે, અને વાક્ય હકાર અર્થમાં છે. આઈ હેવ અ ફ્યુ માર્બલ્સ. મારી પાસે થોડી જ લખોટીઓ છે. આઈ હેવ અ ફ્યુ ચોક્સ. મારી પાસે થોડા જ ચોક છે. તો આ બંને વાક્યમાં જોઈશું કે અ ફ્યુ પછી આવતો માર્બલ્સ અને અ ફ્યુ પછી આવતો ચોક્સ બહુવચન છે અને કાઉન્ટેબલ છે, અને સાથે સાથે પોઝિટિવ મિનિંગ દર્શાવે છે. આઈ હેવ અ ફ્યુ ફ્રેન્ડ્સ. મારે થોડા જ મિત્રો છે. મેગા બોટ અ ફ્યુ પેન્સ. મેગાએ થોડી જ પેનો ખરીદી.
વિરલ આસ્ક્ડ મી અ ફ્યુ પઝલ્સ વિરલે મને થોડા જ ઉખાણા પૂછ્યા. તો મિત્રો આ બધા ઉદાહરણ જોઈશું કે અ ફ્યુ પછી આવતો ફ્રેન્ડ્સ શબ્દ બહુવચન છે, અ ફ્યુ પછી આવતો પેન્સ શબ્દ બહુવચન છે, અને અ ફ્યુ પછી આવતો પઝલ્સ શબ્દ પણ બહુવચન છે. અને ત્રણેય શબ્દો જુઓ તો આપણને ખબર પડે છે કે કાઉન્ટેબલ છે. હવે મિત્રો ધ ફ્યુ વિશે માહિતી મેળવીશું. જે થોડું છે તે પણ, જે છે જે છે તે બધું જ. જે થોડું છે તે પણ, જે છે તે બધું જ, તેવા અર્થમાં ધ ફ્યુ વપરાય છે. ધ ફ્યુ રિલેટિવ્સ આઈ હેડ હેડ લેફ્ટ મી. જે થોડા સ્વજનો હતા એ મને છોડી ચૂક્યા છે. ધ ફ્યુ ટ્રીઝ ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ ડુ નોટ ગીવ એની ફ્રૂટ્સ. મારા ઘરની સામે જે થોડા ઝાડ છે તે ફળ આપતા નથી. ધ ફ્યુ ફ્રેન્ડ્સ આઈ હેવ આર રિયલી ઓનેસ્ટ. મારે જે થોડા મિત્રો છે તે ખરેખર પ્રામાણિક છે. આ મિત્રો જોઈશું કે આમાં ધ ફ્યુ આમાં પણ એવું જ છે, એના પછી આવતો શબ્દ બહુવચન હોય છે, આમાં પણ શબ્દ બહુવચન છે, અને ધ ફ્યુ પછી આવતો ફ્રેન્ડ શબ્દ પણ બહુવચન છે. અને બીજી વાત છે કે જે મિત્રો જે સ્વજનો છે એ બધા જ છોડી ચૂક્યા છે, એટલે જે છે તે બધા જ. થોડા ઘરની આગળ ઝાડ છે, એક પણ ફ્રૂટ આપતા નથી, એટલે એ પણ બધા જ અર્થમાં વપરાય છે. અને જે થોડા મિત્રો છે તે ખરેખર પ્રામાણિક છે, જે છે તે બધા જ પ્રામાણિક છે, એવું દર્શાવવા માટે ધ ફ્યુનો ઉપયોગ થાય છે. મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.